પેથાણીની હત્યા કરનાર સચિન દીક્ષિતની પૂછપરછમાં વધુએ ખુલાસો થયો સચિન દીક્ષિત હિનાની હત્યા અને બાળકને તરછોડ્યા બાદ તે મોલમાં ખરીદી કરવા ગયો હતો હિનાની હત્યા કર્યા બાદ તેની લાશ બેગમાં ભરીને સચિન દીક્ષિત ગાડીમાં લઈ જવાનો હતો પરંતુ સચિન લાશ ભરેલી બેગ ઉઠાવી ન શક્યો માટે હિનાની લાશ વડોદરાના ફ્લેટમાં જ મૂકીને ગયો હતો ત્યારબાદ સચિન દીક્ષિત બાળકને ગૌશાળામાં મૂકવા આવ્યો આ દરમિયાન સચિન પોતાના જ બાળક પ્રત્યે એટલો તો નિષ્ઠુર બની ગયો હતો કે તે બાળકને તરછોડ્યા બાદ પોતાની પત્ની સાથે મોલમાં ખરીદી કરવા ગયો સચિને હિનાની હત્યા કરી બાળકને ગૌશાળા મૂકી આવ્યો છતાં તેના મનમાં જાણે કોઈ ચિંતા ન હોય તેમ ખરીદી કર્યા બાદ સચિન યુપી જવા માટે રવાના થયો હતો બાળકને રાત્રે મૂક્યા બાદ બાળકનું શું થશે એવી જરાય ચિંતા કર્યા વિના તે યુપી જઈ રહ્યો હતો પરંતુ પોલીસને ચોક્કસ બાતમીના આધારે તેની રાજસ્થાનથી જ ધરપકડ કરી હતી હવે આ તમામ ઘટનાનું કરવામાં આવશે જેમાં વધુ ખુલાસા પણ થઈ શકે છે દેવા પછી ગાંધીનગરે પોતાના ઘરે ગયો અને ત્યાં એને યુપી નીકળવાનું હતું એટલે અમુક વસ્તુ ખરીદી કરવાની હતી એટલે એની પત્ની સાથે બહાર ગયેલા છે આવી હકીકત એને જણાવી છે પરંતુ એ બાબતે એવિડન્સીસ ભેગા કરવાની પ્રક્રિયા હાલ પોલીસ કરી રહી છે એટલે આરોપી ધીરે ધીરે કરીને ઘણી બધી હકીકત જણાવતો હતો એટલે અમારી પાસે વધારે કસ્ટડીમાં રહે તો આ ઇન્વેસ્ટિગેશન આમાં મદદ થઈ શકે ને એકચ્યુઅલી આ બાળકને કઈ રીતે જન્મ થયો આ બાળક કઈ રીતે એને તેજી દેવામાં આવ્યો એની પાછળના રીઝન એના એવિડન્સીસ એ બધું ભેગું કરવા માટે અમે રિમાન્ડ માગ્યા હતા અને નામદાર કોર્ટે અમને રિમાન્ડ આપ્યા છે